હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે તમારો ગ્રામરનો જે ટોપિક છે હોમોફોન્સ હોમોનિમ્સ એન્ડ હોમોગ્રાફ એ જોવાનું છે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે આ ત્રણેય જે વર્ડ્સ છે હોમોફોન હોમોનિમ એન્ડ હોમોગ્રાફ આમાં સેમ શું વસ્તુ છે કઈ રીતે આ લોકો સેમ છે આ ત્રણેય વર્ડ્સ વોટ ડૂ ઓલ ઓફ ધીઝ વર્ડ્સ હેવ ઇન કોમન કોમનમાં શું છે આ લોકોની વચ્ચે હાઉ આર ધે સેમ તો હોમોફોન હોમોનિમ એન્ડ હોમોગ્રાફ તો જે રેડ કલરમાં તમને જે વર્ડ્સ વર્ડ લેટર્સ દેખાય છે એ છે હોમો ઈચ બિગિન્સ વિથ ધ રૂટ વર્ડ હોમો જે રૂટ વર્ડ છે આ ત્રણેય વર્ડ્સમાં એ છે હોમો હોમો મીન્સ સેમ એક જેવું એક સરખું બરાબર ઓલ ઓફ ધીઝ વર્ડ્સ હેવ ટુ ડુ વિથ સેમનેસ બરાબર એટલે કે જે સેમનેસ છે એનાથી આ લોકો રિલેટ કરે છે કે જે કંઈ સેમ હશે એવા વર્ડ્સ એવો પ્રોનાન્સિએશન એવી રીતે લખાતા હશે બરાબર એમાંનું સૌથી પહેલાં આપણે જોઈએ હોમો ફોન હોમો તો ત્રણેયમાં સેમ જ છે જે પાછળના એના સફિક્સિસ છે પ્રિફિક્સ સેમ છે હોમો જે સફિક્સિસ છે એ આપણે જોવાના છે ફોન સૌથી પહેલાં છે હોમો ફોન તો ફોન મતલબ શું થશે તો કે સાઉન્ડ અવાજ સ્વર બરાબર એટલે એનો તમને એક એક્ઝામ્પલ દીધું છે ટેલિફોન એટલે કે અક્રોસ સાઉન્ડ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતો એવો અવાજ એ ટેલિફોન અને હોમોફોન એટલે સેમ સાઉન્ડ હોમો એટલે ઓલરેડી આપણને ખબર છે સેમ એટલે સેમ સાઉન્ડ ફોન એટલે સાઉન્ડ બરાબર વર્ડ્સ દેટ સાઉન્ડ ધ સેમ બટ હેવ ડિફરન્ટ સ્પેલિંગ્સ આર હોમોફોન્સ એવા શબ્દો કે જેના સ્પેલિંગ્સ અલગ છે પણ જે સાઉન્ડ છે જે પ્રોનૌન્સિએશન છે એ એક સરખો છે બરાબર અલગ સ્પેલિંગ્સ પણ એક જેવા જ બોલાશે એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ પેર પેર બરાબર પી એ આઈ આર પેર અને પીઈ એ આર એને પણ પેર જ કહેવાશે બરાબર તો અહીંયા એક તમને શૂઝની જે પેર દેખાયડી છે એટલે કે જોડી પેલું જે પેર છે એ છે જોડી અને બીજું જે પેર છે એ ફ્રૂટ છે પેર બરાબર એના પછીનું એક્ઝામ્પલ છે સી અને સી પહેલું એક્ઝામ્પલ છે સી એસ ડબલ ઈ સી એટલે જોવું અને બીજું છે સી એટલે તમને આ ફોટોમાં દેખાય જ છે શું બરાબર પછી એના પછીનો એક્ઝામ્પલ છે નાઇટ અને નાઈટ જે ખાલી એક જ સ્પેલિંગનો ફરક છે આમાં એક લેટરનો જ ફરક છે ખાલી કે એનઆઈ ટી નાઇટ અને એચ ટી નાઇટ બેને બોલાશે એક સરખી રીતે બેના પ્રોનાઉન્સિએશન સેમ છે પહેલું જે એચ ટી નાઇટ છે એટલે રાત બરાબર એટલે રાત અને બીજું છે કે એન આઈ એચ ટી એટલે યોદ્ધા બરાબર તમને ફોટોમાં દેખાય છે બેનો ડિફરન્સ એના પછી આવશે હોમોનિમ હોમો એટલે સેમ અને નિમ એટલે શું તો કે નિમ એટલે નેમ સ્યુડોનિમ એટલે કે ફેક નેમ અને હોમોનિમ્સ એટલે સેમ નેમ એક જેવા નામ બરાબર આમાં શું કહે છે આનું શું કામ છે તો કે વર્ડ્સ ધેટ સાઉન્ડ ધ સેમ એન્ડ હેવ ધ સેમ સ્પેલિંગ્સ આર હોમોનિમ્સ એટલે કે એક જ જેવો સાઉન્ડ અને એક જ જેવો સ્પેલિંગ્સ બરાબર એટલે હોમોનિમ્સ પણ એના મતલબ અલગ અલગ હશે એના એક્ઝામ્પલ આપણે જોઈએ ફેર અને ફેર બરાબર એફએ ફેર એફએ આર ઈ ફેર બરાબર તો પહેલું જે છે એફએ ફેર એટલે કે મેળો અને એફએ ઈ ફેર એટલે ભાડું એના પછી છે ફેરી અને ફેરી આમ સ્પેલિંગ્સ ઓલમોસ્ટ સેમ છે બરાબર પછી છે ફેરી અને ફેરી પહેલું જે ફેરી છે એટલે કે ફેરી એક બોટ હોય છે અહીંયા તમને ફોટોમાં દેખાડ્યું છે અને બીજું જે ફેરી છે એટલે પરી બરાબર સ્પેલિંગમાં બહુ જ માઇનર ડિફરન્સ છે એના પછી છે ડાય અને ડાય ડી આઈ ઈ ડાય ડી વાય ઈ ડાય તો પહેલું જે છે ડીઆઈ ડાય એટલે મરી જવું અને બીજું જે છે ડી વાય ડાય એટલે કે જે આપણે વાડમાં ડાય કરીએ ને વાડમાં છે પછી કપડામાં ને જે છે ડાય કરીએ ઈ બરાબર એના પછી આવશે હોમોગ્રાફ્સ આપણે હોમોફોન્સ જોયું હોમોનેમ્સ જોયું હવે આપણે થર્ડ જોશું હોમોગ્રાફ્સ ગ્રાફ એટલે શું કે આપણે ખબર છે સ્ટેટિસ્ટિક્સમાં ને આ બધા સબ્જેક્ટ્સમાં આપણે ગ્રાફ્સ ડ્રો કરતા હોય એટલે કે જે લખાયેલું હોય ગ્રાફ એટલે રાઇટિંગ બાયોગ્રાફી એટલે કે જે લાઈફનું રાઇટિંગ હોય એ અને હોમોગ્રાફ એટલે કે એક જેવું લખાયેલું બરાબર સેમ રાઇટિંગ આનું શું કામ છે તો કે વર્ડ્સ દેટ હેવ ધ સેમ સ્પેલિંગ્સ બટ સાઉન્ડ ડિફરન્ટ આર હોમોગ્રાફ્સ એટલે એક જ જેવા સેમ સ્પેલિંગ હશે પણ એના જે સાઉન્ડ એટલે કે એના જે પ્રોનન્સિએશન છે એ અલગ હશે એને કહેવાશે હોમોગ્રાફ સેમ સ્પેલિંગવાળા એના એક્ઝામ્પલ આપણે જોઈએ સિંક અને સિંક જો સ્પેલિંગ સેમ છે પણ એનો જે મતલબ છે એ અલગ છે પેલું જે છે હાથ મોઢું ધોતા એ અને બીજું જે છે એન કે સિંક એ છે ડૂબવું બરાબર પેલો છોકરો છે એ ડૂબતો બતાડે છે આમાં બરાબર એના પછી છે ટેર ટેર સોરી એક છે ટિયર અને એક છે ટેર ટી ઇ આર સ્પેલિંગ સેમ છે બેનામ અને જે પ્રોનન્સિએશન છે એટલે કે જે સાઉન્ડ છે એ અલગ છે પહેલું જે છે એ ટીયર છે એટલે આંસુ અને બીજું જે છે ટેર એટલે ફાટવું અથવા ફાળવું બરાબર પેજ અહીંયાથી ફાળતા ફાટતો દેખાય છે આપણને બરાબર એના પછીનું છે સો અને સો સ્પેલિંગ સેમ છે પણ એનો જે સાઉન્ડ મતલબ કે એનો જે મિનિંગ છે એ અલગ છે પેલું જે સો છે એ શું છે આપેલી તમને આખું પેલું દેખાડ્યું છે ઓબ્જેક્ટ કે જેનાથી તમે કંઈક કટ કરી શકો છો એટલે કે પેલું જે વુડ લાકડું જે કટ કરતા હોય આપણે એ છે બરાબર અને બીજું જે છે સો એટલે જોવું સીનું ટેન્સ સમજાણું આ આટલા તમને એક્ઝામ્પલ્સ આમાં દીધા છે હોમોગ્રાફ્સ હોમોનિમ્સ અને હોમો ફોન્સના એટલે આ તમારો ગ્રામરનો જે ટૉપિક હતો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે સરખી તે સમજી લેજો દરેકે દરેક એક્ઝામ્પલ્સ જોઈને આના તમને જે આ નિમ એટલે શું કે નેમ પછી હોમોનિમ એટલે સેમ નેમ એ બધું છે એ તમે સરખું વાંચી લો અને આમાં ઇફ તમને કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરીને અથવા તો તમે મને પર્સનલી પણ પૂછી શકો છો ઓકે